हेलो एवरीवन, आरएच कोटक प्राइमरी स्कूल में ऑनलाइन एजुकेशन में आप सबनो हार्दिक स्वागत छे। सब्जेक्ट एनवायरमेंट चैप्टर 15 बजार थी घर सुधी। खेडूत खेतर में जुदा जुदा अनाज कठोर फल और शाकभाजी उगाड़े छे अने शाकभाजी फल अनाज उगी जाए पछी तेने वेचवा माटे बजार मां मूके छे। जुदा जुदा फेरियाओ शाकवाळाओ पोताने जरूरी अनाज के शाकभाजी फळ खरीदीने आपणा सुधी पहोंचाड़े छे। दरेक सजीवनी मुख्य जरूरियात हवा पाणी अने खोराक छे। एमां खोराक मेळवा माटे માણસ ઘણા બધા સંઘર્ષ કરે છે। આ ખોરાક પણ સારો મેળવવા માટે દરેક લોકોનો પ્રયાસ રહ્યો છે, જે આપણે આ પાઠમાં શીખવાના છીએ। છોટુના પિતાજી શાકભાજીની લારી ચલાવતા હતા, શાકભાજી વેચતા હતા, તે વિશે આ પાઠમાં માહિતી છે। વનસ્પતિ આપણને શાકભાજી અને મરી મસાલા આપે છે। મરી મસાલાથી ખોરાક સ્વાદિષ્ટ બને છે। મીઠું, રાઈ, મરચું, હળદર, ધાણા જીરું, કોથમીર, મરચા એ બધા મરી મસાલા કહેવાય। વિવિધ પ્રકારના ધાન્ય, ધાન્ય એટલે અનાજ, ઘઉં, ચોખા, બાજરી, જુવાર એ અનાજ, કઠોળ, મગ, મઠ, ચણા, વાલ, વટાણા, રાજમા એ કઠોળ, શાકભાજી, ગુવાર, બટેટા, રીંગણા, દૂધી, ભીંડો, કારેલા તે બધા ફળો છે, શાકભાજી છે સોરી, અને ફળ છે જે કાચા પણ ખાઈ શકાય। સફરજન, કેળા, કેરી, દ્રાક્ષ, જામફળ, બોર એમ ઋતુ પ્રમાણે જુદા જુદા ફળો પણ ખેડૂત ઉગાડે છે। આપણા શરીરને ખોરાક છે તે પોષક તત્વો પૂરા પાડે છે અને શરીરનો વિકાસ કરે છે। શરીરને ટકાવી રાખવા માટે પણ ખોરાક જરૂરી છે। કામ કરવા માટે શરીરને શક્તિ જોઈએ, એ શક્તિ મેળવવા માટે પણ આપણે જુદા જુદા અનાજ, કઠોળ, ફળ, શાકભાજી ખાઈએ છીએ। ખોરાકમાં વિવિધ પ્રકારની શાકભાજીનું ખૂબ જ મહત્વ છે। શાકભાજી છે તે અમુક શાકભાજી જમીનની અંદર ઉગે છે, જે શાકભાજી જમીનની અંદર ઉગે છે તેને કંદમૂળ કહેવાય। બટેટા, ગાજર, મૂળા, બીટ આ કંદમૂળ છે। કંદમૂળ છે એ જમીનની નીચે થાય છે। આ ઉપરાંત જમીનની ઉપર પણ કેટલાક છોડ થાય છે તો કેટલાક વેલા થાય છે, એ રીતે જુદા જુદા શાકભાજી ઉગે છે। દ્રાક્ષ છે એનો વેલો હોય, દૂધીનો વેલો હોય, તો રીંગણા, મરચા એ છોડમાં ઉગે છે। શાકભાજીમાંથી આપણને જુદા જુદા પ્રકારના વિટામિન અને ખનિજ તત્વો પણ, પોષક તત્વો પણ મળે છે, જે આપણા શરીરના બંધારણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। આપણે જે રીતનો ખોરાક ખાઈએ તે રીતનું આપણું શરીરનું ઘડતર થાય છે, શરીરનો બાંધો બંધાય છે। આ ઉપરાંત પણ જે પ્રમાણેનું આપણું કામ હોય એ પ્રમાણે આપણે ખોરાકમાં વિવિધતા લાવવી જોઈએ। જો વધારે મહેનત વાળું કામ હોય તો તેઓ ભારે ખોરાક ખાય તો પણ તેને પચી જાય છે। જે લોકોનું બેઠાડું જીવન છે તેને સાદો ખોરાક ખાવો પડે છે, કે જેથી તેને પાચન પ્રક્રિયામાં સરળતા રહે। આમ ખોરાકના પણ જુદા જુદા ઘણા પ્રકાર છે। આપણે જુદા જુદા પ્રકારની શાકભાજીઓનો આપણા ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ। એક જ પ્રકારનું શાક હોય તો આપણને ખોરાક પ્રત્યે પણ અરુચિ થાય છે અને બીજું શરીરને પૂરતા પોષક તત્વો ન મળે તો તેની ઉણપથી ઘણી જાતના, ઉણપ એટલે અછત, તેની ખામીથી ઘણા પ્રકારના રોગ પણ થાય છે। તેથી આપણે જુદા જુદા શાકભાજીઓનો આપણા ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ, જેવી કે બટેટા, રીંગણા, દૂધી, કારેલા, ભીંડો, ગુવાર, આમ આપણા ખોરાકમાં વિવિધતા લાવીએ છીએ। વિવિધ ફળોમાંથી
પણ આપણને શરીરમાં ઉપયોગી વિટામિન અને ખનિજ તત્વ મળે છે. તમને આગળના પાઠમાં પણ કહ્યું હતું કે દરરોજ જે એક ફળ ખાય તે ક્યારેય ડોક્ટર પાસે ન જાય, બીમાર ન પડે. તો દરરોજ આપણે આપણા રોજિંદા ખોરાકમાં ફળને પણ મહત્વ આપવું જોઈએ. સફરજન, કેળા, ચીકુ, અનાનસ, નાસપતી, જામફળ, સીતાફળ, દાડમ, આમ ઘણા બધા પ્રકારના ફળ ખેડૂત ખેતરમાં ઉગાડે છે. જુદા જુદા સ્વાદ વાળા પણ ફળ હોય છે. ફળ અને શાકભાજી વાડી, ખેતર, શાળા વગેરે જગ્યાએ ઉગાડી શકાય છે. આ ફળો અને શાકભાજી ઉગાડવા માટે ખેડૂત તેમાં રાસાયણિક દવાનો ઉપયોગ કરે છે, તેથી ફળો અને શાકભાજી ધોયા પછી જ ઉપયોગમાં લેવા જોઈએ. તેને સરસ રીતે પેલા પાણીથી સાફ કરવા જોઈએ. શાકભાજીનું સળવું. શાકભાજી બે ત્રણ દિવસ ફળિયા રહે ત્યારે તે સડી જાય છે, બગડી જાય છે. શાકભાજી સડી જાય ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. જેમાં ફ્લાવર, કોબી જેવા શાકભાજી છે તે આપણે જોઈ તો ખબર પડી જાય, અંદર ખોલી દે અંદર કીડા પડી જાય. અન્ય શાકભાજી છે તે અમુક ભાગ પોચો થઈ જાય અને કાળો પડી જાય છે. દુર્ગંધ મારતું પ્રવાહી પણ નીકળે છે. આ શાકભાજી છે, અમુક શાકભાજી ઝડપથી બગડી જાય છે. તેમાં કોબીજ, ફ્લાવર, રીંગણા, ટમેટાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બટેટા, ડુંગળી છે તેને અમુક સમય સુધી સારા રાખી પણ શકાય છે, છતાં પણ વધુ દિવસ થાય તો બટેટા પણ ઉગી જાય છે. આ બાબતની કાળજી લેવી જોઈએ. શાકભાજીને જેટલી જરૂર હોય તેટલું જ આપણે એક બે દિવસનો જ ખોરાક લેવો જોઈએ. વધુ પડતો સંગ્રહ કરાય નહીં, શાકભાજી કયા છે. તેમાં પાલક, કેળા, ટમેટા, કોબીજ, કાકડી, દ્રાક્ષ, રીંગણા, ગુવાર, ફ્લાવર આ ઝડપથી બગડી જાય તેવા ફળ અને શાક છે. તેની સામે થોડા દિવસ સારા રહે તેમાં બટેટા, ચીકુ, અનાનસ, દૂધી, ડુંગળી, આદુ, ગાજર વગેરે શાકભાજી છે તે થોડા દિવસ સારા રહે છે.